स्टूडेंट्स अपने स्टैंडर्ड सिक्स में इंग्लिश में अपने टेक्स्ट बुक जो बराबर हमें अपने स्वाध्याय पोथी जोशू आप शू जुड़ तो कि अँ आ पोएम आप जी थी हमें अपने एम सीक्यू जो है जो शू है हाउ मेनी चिल्ड्रन वेर धेर इन ध बेड इन ध फर्स्ट स्टांजा एट्ले कि पहलो जो स्टांजा है यहाँ के छोकराओ था तो कि टोटल फाइव पची जो पांच छोकरा होता पछी एक 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 निकलता जाए पछी जे व्हाट डिड द लिटल वन से नाना छोकराए शू कीधु तो के लिटल वन से रोल ओवर रोल ओवर रोल ओवर पछी जे व्हाट डिड धे ऑल डू तेओ बधा शू करता था तो ए बधा रोल ओवर एंड फेल डाउन एटले गड़गोथिया खाता था अने पड़ता था पछी जे हाउ मेनी चिल्ड्रन फेल डाउन फ्रॉम ध बेड केटला छोकराओ बेड उपरथी पड़ा तो के फोर छेले एक ज बैठो तो बेड में बराबर तो फोर चिल्ड्रन फेल डाउन फ्रॉम ध बेड हाउ मेनी चिल्ड्रन वेर धेर इन ध बेड एट द एंड ऑफ ध पोएम पोएमना एंड में केटला छोकराओ वधे छे तो के धेर वॉज ओनली वन चाइल्ड इन ध बेड एट द एंड ऑफ ध पोएम पछी ध चिल्ड्रन वेर इन ध ब्लेंक छोकराओ क्या था तो कि बेड में एम आवशे ए पछी छे वू साइड रोल ओवर कोण कहतु तू लिटल वन जे नानो हतो ई एटले एम आवशे बी जे सौथी नानो हतो एम कहतो तो रोल ओवर एटले गड़गोथिया खाव पछी आठमुं छे एट ध एंड ऑफ ध पोएम ध लिटल वन सेड पोएमना अंत में नानो छोकरो शूँ कहे छे गुड नाइट एक ज वैध्यो तो एटले कि हूँ सूई जाऊँ छूँ एटले शूँ कहतो तो गुड नाइट पछी छे कम्प्लीट ध स्टांजा रोल ओवर रोल ओवर रोल ओवर पछी शूँ आवे क्या छे जो रोल ओवर रोल ओवर रोल ओवर सो धे ओल रोल्ड ओवर तो शू आवशे सो धे ओल रोल्ड ओवर ई क्यों छे ए ऑप्शन तो एम आवशे ए पछी अहींया शू आपेलू छे राइमिंग वर्ड्स आपेला छे बराबर राइमिंग वर्ड्स एटले एना जेवो ज उच्चार थातो होय एवा जो रेड तो बेड राइट तो नाइट अलाइव तो फाइव बेल तो फेल टोल तो ओल स्टेन्ड तो एंड एंड स्टेन्ड बोलाय छे ब्राउन तो डाउन ट्री तो थ्री फूड तो गुड मोर तो फोर तो आ जे छे एने शू कहेवाय एना राइमिंग वर्ड्स हवे जुओ अहींया शू आपेलू छे पास्ट फॉर्म ऑफ वर्ब एटले के क्रियापदना भूतकाळना रूपो जो गो सी सीट कम आ बधाय केवा कहेवाय वी वन कहेवाय પણ એનું ભૂતકાળનું રૂપ છે એ વી ટુ કહેવાય ગો એટલે જવું પણ વેન્ટ એટલે ગયા સી એટલે જોવું પણ સો એટલે જોયું બરાબર છે જો અહીંયા આ જે આપેલા છે એ તમારે એકવાર લખવાના છે સી ડબલ્યુમાં અને પાકા કરવાના છે આ બધા એના વી વન છે આ વી ટુ છે અને આ એનો અર્થ છે આ ક્રિયાપદ છે એ તમે લખશો તો જ તમને આવડશે બાકી આવડશે નહીં ક્રિયાપદને સમજવાના ન હોય એને શું પાકા કરવાના હોય એટલે તમારે લખીને આ બધા ક્રિયાપદ પાકા કરવા પડશે તો જ તમને આવડશે કે લાફ એટલે શું થાય તો કે હસવું ક્રાય એટલે શું થાય તો કે રડવું તો આ બધું તમને આવડતું હોય તો જ તમને ઇંગ્લિશ આવડે એટલે તમારે આ છે એ એકવાર લખી અને પાકા કરવાના છે બધા જો અહીંયા આપ્યું દર્શાવેલ શબ્દોનું ભૂતકાળનું રૂપ લખો જો તમે એ પાકા કર્યા હશે તો તમને આવડી જશે શું છે સી ઇટ્સ એન એપલ તો હવે ઇટનો મિનિંગ તમને ખબર હોય કે ઇટ એ ટી ઇટ એટલે ખાવું તો તમને ખબર પડી જાય કે અહીંયા શું વાત કરે છે કે ઈ એપલ ખાય છે હવે ઇટનો મિનિંગ જ તમને ન ખબર હોય તો તમને આવડે નહીં એટલે ઇટ એટલે ખાવું એનું ભૂતકાળનું રૂપ શું થાય એટ તો એમાં આવે સી એટ એન એપલ પછી છે ધે વર્ક ફાસ્ટ તો વર્ક શું છે એ તમને ખબર હોય તો તમને એનું ગુજરાતી સમજાય એટલા માટે તમારે ક્રિયાપદ તો પાકા કરવા ખૂબ જ જરૂરી છે ડબલ્યુ ઓ આર કે વર્ક એટલે કામ કરવું તો વર્કનું ભૂતકાળનું રૂપ શું થાય વર્ક્ડ તેમણે કામ કર્યું કરે છે અને ભૂતકાળનું મિનિંગ એમ થાય કે તેમણે કામ કર્યું ક્રિયા બની ગઈ છે એટલે એમાં ભૂતકાળનું રૂપ આવે પછી અહીંયા જુઓ રાઇટ માય ફ્રેન્ડ્સ રાઇટ અ લેટર એટલે કે મારા મિત્રો લેટર લખે છે તો રાઇટનું ભૂતકાળનું રૂપ થાય વ્રોટ તો માય ફ્રેન્ડ્સ વ્રોટ અ લેટર ચિલ્ડ્રન રીડ અ બુક જો રીડનું ભૂતકાળનું રૂપ રીડ જ થશે સ્પેલિંગમાં કોઈ ફેર નહીં પડે આર ઈ એડી રીડ એટલે વાંચવું એનું ભૂતકાળનું રૂપ પણ આર ઈ એડી જ થાય રેડ એટલે વાંચ્યું
બરાબર છે? તો આ માટે તમારે શું કરવું પડશે, સ્પેલિંગ છે એ પાકા કરવા પડશે. તો આ બધી એક્સરસાઇઝ તમને આવડશે. પછી છે કેટ સ્લીપ્સ ધેર, એટલે કે બિલાડી ત્યાં સૂતી. તો સ્લીપ એટલે સૂવું, પણ એનું ભૂતકાળનું રૂપ થાય સ્લેપ્ટ. અ કેટ સ્લેપ્ટ ધેર. વી વોક સ્લોલી, અમે ધીમે ચાલ્યા. તો એમાં શું આવશે, વી વોકડ સ્લોલી. વોકનું ભૂતકાળનું રૂપ થાય વોકડ. પછી છે મેચ એ વિથ બી, એ અને બી કોલમને જોડો. જો રાઈટ, તો એનું ભૂતકાળનું રૂપ આમાં ક્યાં દેખાય છે તમને, વ્રોટ, તો એમાં આવશે સી. પછી લીવ, તો એનું ભૂતકાળનું રૂપ તમને ક્યાં દેખાય છે, લેફ્ટ. લીવનું ભૂતકાળનું રૂપ થાય લેફ્ટ, તો એમાં આવશે જી. સે, તો એનું ભૂતકાળનું રૂપ થાય સેડ. પછી કમ, તો કમનું ભૂતકાળનું રૂપ થાય કેમ. સીટ, તો સેટ. લાફ, તો એમાં આવે લાફ્ડ. રીડ, તો એમાં આવે રીડ, એમનેમ જ રીડ, એટલે એમાં આવશે બી. પછી રન, તો એનું થાય, દેખાય છે કે રેન આર યુ, તો એમાં આવે જે. સ્લીપ, તો સ્લેપ્ડ. ક્લોઝ, તો ક્લોઝડ. સમજાણું આટલું? હવે અહીંયા જુઓ શું છે, કૌંસમાં આપેલ ક્રિયાપદને ભૂતકાળના રૂપમાં લખીને ખાલી જગ્યા પૂરો જો. અહીંયા એ જ કરવાનું છે, ક્રિયાપદનું ભૂતકાળ જ બનાવવાનું છે. તો આ બધી એક્સરસાઇઝ માટે તમારે આ પાકું તો કરવું જ પડશે, એટલે તમારે બે વાર લખવાનું છે અને પાકું કરવાનું છે. જુઓ અહીંયા દીપક રાઇટનું શું થઈ જશે, વ્રોટ. દીપક વ્રોટ અ લેટર યસ્ટરડે. પછી રાહુલ કટ કે ઇન ધ મોર્નિંગ. જો કટનું શું થાય, કટ જ થાય. એકબીજા શેનું એવું થતું હતું રીડમાં, કે રીડનું રીડ જ, એવી રીતે કટનું શું થાય, કટ જ થાય. મિસ્ટર પટેલ ટોટ અસ અ પોયમ લાસ્ટ વીક. ટીચનું શું થયું અહીંયા, ટોટ. પછી ચોથામાં છે ટેલ, તો ટેલનું શું થાય, ટોલ્ડ. અર્જુન ટોલ્ડ અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. પછી પાંચમું છે વિપુલ રેન ફાસ્ટ, ધ બોયઝ પ્લેનું શું થઈ જાય, પ્લેડ. કૃષ્ણા સ્પીકનું શું થઈ જાય, સ્પોક. જમ્પનું શું થઈ જાય, જમ્પ. પછી વેલકમ, તો વેલકમનું થઈ જાય વેલકમ્ડ. એવી જ રીતે છે સ્ટોપ, તો સ્ટોપનું થઈ જાય સ્ટોપ્ડ. તો આ માટે તમારે શું કરવાનું છે, આ પાકા કરવાના છે અને હું આની PDF તમને મોકલી દઈશ.